હવે આપણે યુનિટ વનની એક્ટિવિટી ટુ સી જોઈએ. એનું પેલું છે સી છે આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન, નીચેના પ્રશ્નના જવાબ આપો. પહેલો પ્રશ્ન છે વેર ડીડ ધ કિંગ્સ મિનિસ્ટર ગો, તો રાજાના મંત્રીઓ ક્યાં ગયા હતા? તો એનો જવાબ છે ધ કિંગ્સ મિનિસ્ટર વેન ટુ ધ સાધુસ કેમ્પ, એટલે કે રાજાના મંત્રીઓ સાધુના કેમ્પમાં ગયા હતા. બીજું છે વોટ ડીડ ધ પીપલ ઓફર ટુ ધ સાધુ, કે લોકો સાધુને શું આપતા હતા? તો પીપલ ઓફર્ડ ગોલ્ડ કોઇન્સ, ક્લોથ્સ, એનિમલ્સ, ગ્રેન્સ, વેજીટેબલ્સ એન્ડ ડ્રાય ફ્રૂટ્સ ટુ ધ સાધુ. જે લોકો હતા તે પેલા સાધુને સોનાના સિક્કા, કપડાં, પ્રાણીઓ, અનાજ, શાકભાજી અને સૂકા મેવા એટલે કે સૂકા ફળ આપતા હતા. ત્રીજું છે વોટ ડીડ ધ સાધુ ડુ બાય પૂજા, સાધુ પૂજા દ્વારા શું કરતા હતા? તો સાધુ ક્યુર એની ઇલનેસ બાય પૂજા, સાધુ પૂજા દ્વારા કોઈ પણ બીમારીને દૂર કરતા હતા. ત્યારબાદ ચોથો છે વોટ વોઝ ધ સાધુસ પ્રોમિસ ટુ ધ વિલેજર ટુ, સાધુએ વિલેજર ટુને શું વચન આપ્યું હતું? ધ સાધુ પ્રોમિસ્ડ ટુ મેક વિલેજર ટુ રીચ, સાધુએ વિલેજર ટુને ધનવાન બનાવવાનું વચન આપ્યું હતું. પાંચમું છે હુ પ્લક્ડ ધ ફર્સ્ટ હેર ફ્રોમ ધ સાધુસ બિયર્ડ, સાધુની દાઢીમાંથી પહેલો વાળ કોને ખેંચ્યો? તેનાલી રામન પ્લક્ડ ધ ફર્સ્ટ હેર ફ્રોમ ધ સાધુસ બિયર્ડ, એટલે કે તેનાલી રામને સાધુની દાઢીમાંથી પહેલો વાળ ખેંચ્યો. છઠ્ઠું છે વોટ શુડ વી ડુ ટુ બીકમ રીચ ઓર ગેટ ગુડ માર્ક ઓર રિમેન ઓલવેઝ હેલ્ધી, આપણે શું કરવું જોઈએ? આપણે ધનવાન બનવું હોય કે સારી નોકરી મેળવી હોય કે પછી સ્વસ્થ રહેવું હોય તો આપણે શું કરવું જોઈએ? તો વી શુડ વર્ક હાર્ડ ટુ બીકમ રીચ, આપણે ધનવાન બનવું હોય તો સખત મહેનત કરવી જોઈએ. વી શુડ સ્ટડી ટુ ગેટ એ ગુડ જોબ, આપણે સારી નોકરી મેળવવા માટે અભ્યાસ કરવો જોઈએ. વી શુડ ઈટ ગુડ ફૂડ એન્ડ એક્સરસાઇઝ ટુ રિમેન હેલ્ધી, આપણે સારો ખોરાક ખાવો જોઈએ અને એક્સરસાઇઝ કરવી જોઈએ કે જેથી કરીને આપણે હેલ્ધી રહી શકીએ. હવે પછીની એના પછીની એક્ટિવિટી ડી છે એ જોઈએ. ફાઇન્ડ ધ વર્ડ્સ ફ્રોમ ધ લેશન ધેટ મીન ધ ફોલોઈંગ, પાઠમાંથી શબ્દ શોધવાના છે કે જેનો અર્થ નીચે પ્રમાણે થાય. ધ ફર્સ્ટ લેટર ઇઝ પ્રિન્ટેડ ઇન ધ બ્રેકેટ, આ જે બ્રેકેટ આપ્યો છે કૌંસ એમાં પહેલો એનો અક્ષર આપ્યો છે. પહેલું છે અ કન્ટ્રી રૂલ બાય એ કિંગ, રાજા દ્વારા દેશનું શાસન થતું એને શું કહેવાશે? કિંગડમ, બરાબર છે. તો બીજું છે અ વે ઓફ એડ્રેસિંગ અ રિલિજિયસ લીડર, રિલિજિયસ એટલે ધાર્મિક લીડર એટલે નેતા, જે ધાર્મિક નેતા છે એને આપણે કેવી રીતના સંબોધન કરીએ છીએ? તો અહીંયા કૌંસમાં આપ્યું છે વાય અને એચ, તો શું થશે? યોર હોલીનેસ, પાઠમાં શું આપ્યું છે? યોર હોલીનેસ. ત્યારબાદ ત્રીજું છે પીપલ બિલીવ દેટ ગુડ પીપલ ગો ટુ ધીસ પ્લેસ આફ્ટર ડેથ, લોકો એવું માને છે કે સારા લોકો મૃત્યુ બાદ આ સ્થળ પર જાય છે. તો અહીંયા એચ આપ્યું છે તો એચ પરથી શું આવશે? હેવન, હેવન એટલે સ્વર્ગ, સ્વર્ગમાં જાય છે. ચોથું રન આફ્ટર સમવન, કોઈની પાછળ દોડવું, તો શું આવશે? સી ફોર ચેઝ, બરાબર. પાંચમું છે ધ પોલીસ ડઝ ધીસ ટુ ધ થીફ, પોલીસ ચોર સાથે આ કરે છે, શું કરે છે? એરેસ્ટ એટલે એને પકડે છે. છઠ્ઠું છે અ વે ઓફ એડ્રેસિંગ ધ કિંગ, રાજાને આપણે સંબોધન માટે કયો શબ્દ યુઝ કરે છે? તો અહીંયા આપ્યું છે વાય અને એમ, તો યોર મેજેસ્ટી, બરાબર. ત્યારબાદ સાતમું છે અ પર્સન ઇન ધ કિંગ્સ કોર્ટ, રાજાના દરબારમાં રહેલા વ્યક્તિને શું કહીશું આપણે? અહીંયા સી આપ્યું છે એટલે શું થશે? કોર્ટિયર, કોર્ટિયર એટલે દરબારી.